નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકસભાની ચૂંટણી અને રાજકીય ગરમાઓ ન માત્ર દેશભરમાં પણ એની ઉત્કંઠા દરેક રાજ્યમાં જોવા મળે છે અને ગુજરાતમાં તો જોવા કેમ ન મળે, કારણ કે ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમટાઉન અને ગુજરાતને લઈને પણ ચર્ચાઓ ઘણી બધી દેશમાં થઈ રહી છે. ખાસ તો હવે ગુજરાતની લોકસભાની ચૂંટણીને મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. 7 મેના રોજ ગુજરાત લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે અને રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. મતદારોને રીઝવવા કોઈ કસર બાકી રાખતી નથી. જે કંઈ કહેવું હોય, જે કંઈ વાણી વચન, જે કંઈ કહેવું હોય, બધી જ રીતે તૈયાર છે. નો ડાઉટ સભાઓમાં એકબીજા પર આક્ષેપબાજી ચોક્કસ થાય છે. અને બીજી તરફ હવે એવું લાગે છે કે જે હાઈકમાન્ડ છે એ ક્યાંક પ્રચાર પ્રસારમાં ગુજરાત પર હવે નજર ઠેરવશે. મોદી શાહ હોમસ્ટેટ ભાજપમાં પ્રચાર માટે આવશે, તો પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર કરવાના. એટલે આવનારા દિવસોમાં ગુજરાતનું રાજકારણ ગરમી વધશે એમ, વધારે ગરમાશે. અને જે આક્ષેપો થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે વિપક્ષ પાસે નેતા નથી, નિયતિ નથી, અને કોંગ્રેસ પણ ક્યાંક જે મજબૂત મુદ્દા છે આમ આદમી પાર્ટી સાથે, નો ડાઉટ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. આમ આદમી પાર્ટી 2 સીટો પર ગુજરાતમાં લડી રહી છે અને બહુ દમખમથી આમ આદમી પાર્ટી આ મુકાબલો કરી રહી છે અને બહુ જ અપેક્ષા સાથે કે બંને સીટો આમ આદમી પાર્ટી જીતે છે એવો જ્યારે દાવો કરી રહી છે, ત્યારે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના જે મત જે કપાતા હતા એ હવે કોંગ્રેસના મત પણ મળશે, પોતાના મત પણ મળશે. એટલે આમ આદમી પાર્ટી કેટલું કાઠું કાઢે છે. બીજું કે કોંગ્રેસ પણ કહી રહી છે શક્તિસિંહ કે તંત્ર દ્વારા મતદાતાઓને ડરાવવાના, ધમકાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. બીજી તરફ સુરતનું રાજકારણ ગરમાયું છે. નિલેશ કુંભાણીનો અતો પતો નથી, કરોડોમાં સોદો થયો છે અને નિલેશ કુંભાણી ક્યાંય જડતા નથી, એટલે એ પણ એક ચર્ચા છે. વિપક્ષ કહે છે કે કુંભાણી ગેમ રમી ગયા, ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીજું કે સૌરાષ્ટ્ર બહુ જ ચર્ચાસ્પદ છે, સૌરાષ્ટ્રની બેઠકો ચર્ચાસ્પદ છે અને એમાં ક્ષત્રિયોના વિરોધની જે તલવાર છે એ ભાજપને કેટલું નુકસાન કરશે એ પણ જોવાનું છે. સાથે બંધ બારણે જે બેઠક મળી, આ બેઠક કેટલી સફળ, કારણ કે સીઆર પાટીલ સાથે ક્ષત્રિય સમાજની બેઠક મળી અને એમાં સીઆર પાટીલે તો કહી દીધું કે ક્ષત્રિય સમાજ નારાજ નથી, એનું સમર્થન છે ભારતીય જનતા પાર્ટીને. રૂપાલાથી ચોક્કસ નારાજ છે પણ મોદીથી નથી. અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2 બેઠકો પર કેટલી સફળ રહેશે, ઓવરઓલ ગુજરાતના રાજકારણ વિશે ચર્ચા કરવી છે. ગરમીમાં ગરમાયું ગુજરાતનું રાજકારણ. મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ. મારી સાથે છે મુકેશભાઈ, સ્વાગત છે આપનું. ગરમી જેમ જેમ વધતી જાય છે, ગુજરાતનું રાજકારણ ગરમાતું જાય છે, આવનારા દિવસોમાં દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી ગુજરાતને ગમરોળશે, શું લાગે છે? ખાસ કરીને સૌરાષ્ટ્ર પર એક નજર કરવી છે. સૌરાષ્ટ્રની જે બેઠકો છે અને એમાં પણ બંધી જોવા મળી રહી છે, લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને આને લઈને થોડું ઘણું નુકસાન સૌરાષ્ટ્રમાં જોવા મળે. જુઓ, સૂર્યને પણ ઈર્ષા થાય એવું તાપમાન રાજકારણીઓએ કરી નાખ્યું છે, એટલે એની ડિગ્રી માપવાનું કોઈ મશીન નથી. અને આપે જેમ કીધું તેમ સૌરાષ્ટ્રની 8 બેઠક છે, એમાં ક્ષત્રિય સમાજનો શું રોલ હોઈ શકે અને કેટલું નુકસાન હોઈ શકે. ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર અને કેટલોક મહદ અંશે અમરેલી, આ પંથકમાં ક્ષત્રિય સમાજની બહુ સંખ્યા એવી નહીં, કમસે કમ નોંધપાત્ર ખરી. અને બીજું કે ક્ષત્રિય સમાજે હવે થોડુંક એનું વિસ્તરણ કર્યું છે આંદોલનમાં, પોલિટિકલી વિસ્તરણ કર્યું છે. એને હવે એમ કર્યું છે કે આ કેવળ આંદોલન ક્ષત્રિય સમાજનું નથી, કારણ કે રાજા રજવાડાઓ તો ઇતર સમાજના પણ હતા, કેવળ ક્ષત્રિય સમાજના નહીં. એટલે એમ કરીને એણે બાકી બધા જ 18 વર્ણના ભૂતકાળમાં જે રજવાડા થઈ ગયા એના કેટલાક ઉલ્લેખ કરીને એમ કીધું છે કે આ સમસ્ત રજવાડાઓ જેટલા પણ થઈ ગયા એને આપેલી ગાળ છે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા. એટલે હવે બધાએ એકત્રિત થઈને લડવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ, આજે ભાજપ છે ને રૂપાલા છે, કાલ શાસક પક્ષ તરીકે કોઈ પણ આવે અને કોઈ પણ હોય, પણ કોઈ જ્ઞાતિ વિરુદ્ધ કાંઈ બોલી શકે નહીં એવી ધાક બેસાડવાનો આ પહેલામાં પહેલો આપણી પાસે મોકો છે. આવું સંકલન સમિતિએ પણ જાહેર કર્યું છે.
ધર્મરથો 5 ઝોનમાંથી ગુજરાતભરમાં ફરી રહ્યા છે. ક્ષત્રિયાણી બહેનોના કેટલીક જગ્યાએ ઉપવાસ વગેરે ચાલુ છે. એટલે લાગણી અને આક્રોશ આ બંનેનું મિશ્રણ જેને કહી શકાય એવું અત્યારે આખા ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો વિશેષતઃ તમને જોવા મળી રહ્યું છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ આપણા ગૃહમંત્રી હર્ષ ફાળવ્યું છે. કોઈ પણ ભોગે જ્યાં પણ ક્ષત્રિય બાહુલ્ય વિસ્તારો છે ત્યાં ત્યાં જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ અને અત્યારે હિંમતનગરમાં છે વડાવ એનું, આ બધી જ જગ્યાએ તમે મીટિંગ કરો. ક્ષત્રિય સમાજને બોલાવવામાં આવે છે, સર્કિટ હાઉસથી માંડીને ખાનગી ખાનગી હોટલોમાં બોલાવવામાં આવે છે અને બધું. આજે સીઆર પાટીલે પણ કેટલાક ક્ષત્રિય 108 જેટલા ક્ષત્રિય નેતાઓનો એમ કે અમને ભારતીય જનતા પાર્ટીને સમર્થન છે એવું જાહેર કર્યું અને ક્ષત્રિય સમાજની સરાહના કરી. પરંતુ બડી દેર ભઈ નંદલાલા તેરી રાહ દીખે બ્રજબાલા, આ બધું હવે જે થઈ રહ્યું છે ઘણું મોડું થઈ ગયું છે. સારું થયું છે કે જાગવું હંમેશા ગમે ત્યારે માણસ જાગે એ સારી વાત છે, કે પણ મોડું તો ઘણું થયું છે. કારણ કે અત્યારે જે ચાલી રહ્યું છે એ ક્ષત્રિય સમાજને મનાવવાની વાત ઓછી અને નરેન્દ્ર મોદી આવે છે તેના કાર્યક્રમમાં વિક્ષેપ ન પડે એની વધારે ચિંતા હોય એવું લાગી રહ્યું છે. જે મેકેનિઝમ અત્યારે ચાલી, હા બિલકુલ લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં સભાઓ કરવા આવે એ પહેલા મામલો સુલઝાય અથવા ઠંડો પડે એવી કોઈ શક્યતાઓ જોઈ રહ્યા છો? ના, મને અંદરની જે ખબર છે બધી એ છે કે હવે આમ જુઓ તો સંકલન સમિતિના હાથની વાત પણ રહી નથી. હવે આંદોલન સ્વયંભૂ અને ગામે ગામ વિસ્તરી ચૂક્યું છે. જેમ કેન્સર અમુક હદે વિસ્તરી જાય પછી ડોક્ટરના હાથની વાત પણ રહેતી નથી ને કુદરત જ એવા કંઈક ચમત્કાર સર્જી શકે, એવું હવે નરેન્દ્ર મોદી ચમત્કાર સર્જે તો જુદી વાત છે. પણ હવે ક્યાંય પણ સમાધાનની બહુ હવે એટલી જેને કહી શકાય આશા રહી નથી. આમ છતાં આપણે બધા જાણીએ છીએ કે જે અત્યારે મેકેનિઝમ ચાલી રહ્યો છે શું ચાલી રહ્યું છે. હર્ષસંઘવી હોય કે રત્નાકરજી હોય કે સીઆર પાટીલ હોય કે પરસોત્તમભાઈ રૂપાલા હોય, પ્રત્યેક સભામાં ક્ષત્રિય સમાજની સરાહના કરવામાં જે આવી રહી છે એ એટલા માટે કરવામાં આવી રહી છે કે હવે ઇતર વર્ગ જે છે, 18 વર્ણ જેને કહેવામાં આવે, એ સમાજને હવે એક વસ્તુ લાગવા માંડે કે ભાઈ કેટલું હોય તમારી એક વખત ભૂલ થઈ ગઈ 100% વાત સાચી છે, પણ હવે દરેક જગ્યાએ આ ક્ષમા યાચના તો કરતા ફરે છે, દુનિયાભરની માફા માફી કરે, પછી બીજું કઈ ડોકા વાઢી લેવાનું તો આવતું નથી. આ તો લોકશાહી છે, લોકશાહીમાં ડોકા વધારવાના ન હોય વધારવાના હોય. એટલે એક બીજા સમાજને એ મેસેજ આપવાનો કે ભાઈ અમે માફી માંગીએ છીએ અને ક્ષમા વીરસ્ય ભૂષણમ. આ સમાજ જે છે બલિદાની, ત્યાગી, સુરવીર અને દિલાવર અને બાકી બધું રીતે તમે જુઓ દેશ માટે ખપી જનારો છે, એટલે એને અમને ક્ષમા કરવી જોઈએ. પણ ભીતરમાં મેં આપને કીધું તેમ નરેન્દ્ર મોદી જ હવે આમાં ચમત્કાર સર્જી શકે અને એને પણ જે કસ્ટલ બનાવ્યા છે 8 આખા 26 બેઠક જે છે એમાં 8 ઝોનમાં વેચવામાં આવ્યા છે અને 8-8 ઝોન એવી રીતે વેચવામાં આવ્યા કે અહીંયા ક્ષત્રિય સમાજને મેસેજ પણ પહોંચાડી શકાય. એટલે જાહેર સભા અને વિકાસના કામો તો ખાલી વાતો છે, વિકાસના કામોની કેસેટ તો હવે લગભગ બાળકો અને બાળગીતની જેમ મોઢે થઈ ગઈ છે કે આટલા આટલા કામ વિકાસના છે, એમાં કોઈને સાંભળવામાં રસ નથી. નરેન્દ્ર મોદીની હવે પછીની જે 1-3 તારીખ સુધીની મુલાકાત છે એ ક્ષત્રિય સમાજને હર્ટ જે થયું છે હૃદયથી એને રેણ કરવા માટે થઈને આ રાખવામાં આવી છે. ચલો કરશન બાપુ, ભાદરકા જે પ્રમાણે 2 સીટો પર જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉભા છે અને દાવો કરવામાં આવ્યો છે કે બંને સીટ આમ આદમી પાર્ટી જીતે, તો બીજી તરફ તમે જુઓ કે ગુજરાતમાં તો આમ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વર્ષોથી સામસામેની લડાઈ છે અને હવે આમ આદમી પાર્ટી જયારે ફાઇટ આપી રહી છે ત્યારે કેટલી અપેક્ષા આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સફળતાની દેખાઈ રહી છે? 100% સફળતા ની દેખાય છે, પણ એમાં હું તમને વિશેષ કહું કે ભરૂચ જે સીટ છે એમાં તો બીજેપી આખા દેશમાં કે મોઢું બતાવવાને લાયક નહીં રહી એટલી ખરાબ રીતે હારવાનું છે બીજેપી. અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતરભાઈ વસાવા, અને આ ગ્રાઉન્ડ કરંટ પરમ દિવસ જોઈને આવ્યો છું, એ પહેલા પણ મેં ત્યાં ઘણું કામ કર્યું છે, કારણ કે જે વાસ્તવિકતા છે એ લોકો સુધી પહોંચી ગઈ છે. વાત રહી ભાવનગર, ભાવનગર પણ અમે ખૂબ તાકાત થી જીતી રહ્યા છીએ અને એ પણ હું પાર્ટી પ્રધાન તરીકે નથી કહેતો, તમે પોતે પણ કદાચ કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ લેશો તો તમને ખ્યાલ આવી જશે. કારણ કે જે આભાસી વાતો જે અત્યાર સુધીની બીજેપીની હતી એ ખુલ્લી પડી ગઈ છે અને હડાહડ ખુલ્લી પડી ગઈ છે.
ભરૂચની વાત કરીએ તો 30-30 વર્ષથી જે બીજેપીના સાંસદ છે અને અત્યારે એમની અને લોકોની પરસ્પર જે સાયકોલોજી છે અને સાયકોલોજીમાં જે તિરાડ છે, આજથી કદાચ કઈ કરવામાં ના આવે તો ત્યાં ગુલાલ પાકો છે અને ખૂબ મોટી બહુમતીથી જે આ લોકો હ્યુમન સાયકોલોજીનો ઉપયોગ કરીને 5 લાખ 5 લાખ વાત કરે છે એ ભરૂચમાં કદાચ અમારા માટે સાચું પડે એવું વાસ્તવલક્ષી આભાસી બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટીમાં માની લો કે હાઈકમાન્ડ હવે આવી રહ્યું છે, અહીંયા ગુજરાતમાં નજર દોડાવી રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે, ગૃહમંત્રી અમિત શાહ આવશે, કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, આમ આદમી પાર્ટીમાંથી કોઈ સ્ટાર પ્રચારક કે દિલ્હી લેવલેથી કોઈ આવશે કે ના? બિલકુલ, અમારા માનો કે 2 દિવસ પહેલા ભરૂચ હું પણ હતો, અમારા પ્રભારી સંદીપ પાઠકજી હતા, ભગવત માન પણ આવી ગયા છે અને હજી ફરી પણ આવવાના છે. ભગવત માનનો જે ચૈતરભાઈએ જે ફોર્મ ફિલઅપ કર્યું એટલે બીજે દિવસે કર્યું, પણ જે રામનવમીના દિવસે તમે ભરૂચનો આખો કાર્યક્રમ કદાચ તમને પણ અનુભવ જોયો હશે, તમે બીજેપીની ઊંઘ હરામ થઈ ગઈ છે કે આવું તો ભવિષ્ય ભૂતકાળમાં અમારાથી નહીં, એટલા ખર્ચાઓ કરીને સરકારી તંત્રને કામે લગાડીને પણ નથી, ના કઈ રીતનું છે, એ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને એ સ્વીકારે કે ના સ્વીકારે વાસ્તવિકતા છે. એટલે તો નો ડાઉટ અમારા જે આગેવાનો છે એ એમના સમય પ્રમાણે ભગવત માન પણ ફરી આવવાના છે એના પ્રમાણે આવશે, પણ એ એક આઈડિયોલોજીનો ભાગ છે. પણ મેઇન વસ્તુ જે હમણાં ભાઈએ વાત કરી એ કે લોકશાહીમાં રાજા એ માથા જેની પાસે વધુ હોય છે એ રાજા હોય છે, એટલે ભરૂચની તો કહું ને અમને કોઈ ચિંતા નથી, પણ અમારા માટે ખૂબ સારા સમાચાર એ છે કે ભાવનગરમાં પણ અમે ખૂબ સારી રીતે પોઝિટિવલી આગળ જઈ રહ્યા છીએ. પણ ફરીથી હું કહું છું કે ભરૂચમાં જે અમારો ગુલાલ ઉડવાનો છે ને એ આખા દેશમાં નોંધનીય હશે અને બીજેપીને ક્યાંક મોઢું છુપાવવા જવું પડે એટલી પેલી રીતે છે. અને એ પણ કોઈ ખોટા લોકશાહી ઢબે, કોઈ ખોટા ખર્ચાઓ, ખોટા વચનો, ખોટો ડર, ખોટો ભય, તંત્રનો ઉપયોગ, પાવરનો ઉપયોગ એવું નહીં. સ્વયંભૂ આઈડિયોલોજી, સ્વયંભૂ અમારો તાકાત વાળો ઉમેદવાર, સ્વયંભૂ અમારા દિલ્હી અને પંજાબના કામ. અને સાહેબ તમે નથી પૂછ્યું એમ છતાં એવું વિશેષ કહું, એ 2 સીટ તો અમે લાવીએ છીએ, પણ ગુજરાતની અંદર બીજેપી કદાચ બધું જ મૂકીને 26 સીટ ઉપર તાકાત લગાડે તો એ ગુજરાતમાં એની 14 સીટ થી વધારે સીટ મને વ્યક્તિગત નથી દેખાઈ રહી, એ કન્ફર્મ છે. અને એમાં ઘણી બધી સીટો, માનો કે રાજકોટ સીટ હોય જે ક્ષત્રિયોના ચૂંટણીમાં, બાપુ 12 સીટો કોંગ્રેસ જીતે છે, આપનો દાવો એવો છે, મુકેશભાઈના મોઢા પર થોડી લાલી દેખાઈ રહી છે, કારણ કે 12 સીટનો દાવો બાપુ કરી રહ્યા છે કોંગ્રેસ જી. અને જી બરાબર ને, અને મુકેશભાઈ જે પ્રમાણે જી બાપુ આવું આપની પાસે મુકેશભાઈ જે પ્રમાણે વાત ચાલી રહી છે કે સેમ પિત્રોડાએ જે નિવેદન આપ્યું ને એને આખો એક રાજકીય મુદ્દો બનાવવામાં આવ્યો, જે વારસાગત સંપત્તિની પર ટેક્સની જે વાત હતી અથવા એ મિલકત, અને એને એમ કહેવામાં આવ્યું કે કોંગ્રેસની નજર તમારી મિલકત પર છે, કોંગ્રેસની નજર તમારા મકાન પર છે, તમારી દુકાન પર છે, તમારી ખેતી પર છે. લાગતું નથી કે આ એક મુદ્દો જરા કોંગ્રેસને બેકફૂટ પર લઈ ગયો છે? સૌથી પહેલા તો કોઈ પણ મુદ્દો કોંગ્રેસને બેકફૂટ ઉપર લઈ જતો નથી, એટલા મગજમાં તમે કાઢી નાખો. તેમાં નેતાઓ જાય છે પણ બેકફૂટ પર નથી લઈ જતો મુદ્દો તમને? ના, એ તો એમના સ્વાર્થ માટે જાય છે, અમારે જરૂરિયો છે અહીંયા, હજી એ જેને જવું એને જાય બરાબર. હવે બીજી વાત કે તમે જે સેમ પિત્રોડાજીની વાત કરી છે ને એ બહુ સારી કરી કે તમારા માધ્યમથી હું આ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ ક્ષત્રિય સમાજને તો ભાજપે ન બક્ષ્યો, પરંતુ ગુજરાતનો સૌરાષ્ટ્રનો લુહાર સુથાર સમાજ કે જેની અમદાવાદમાં 1,35,000 વસ્તી છે ને, સૌરાષ્ટ્રની કોઈ એવી વિધાનસભા નહીં હોય કે એના ગામડામાં 2-5 હજાર મત નહીં હોય, એનો હું લુહાર સુથાર સમાજનો દીકરો છું. અમે કારેલિયા છીએ અને સામ પિત્રોડા છે, એ ટીકરના છે સૌરાષ્ટ્રના. હવે એ લુહાર સુથાર સમાજના દીકરાને જે રીતે ભાજપ ગમરોળી રહ્યું છે કે એ લુહાર સુથાર સમાજના દીકરા સેમ પિત્રોડાએ આ દેશ માટે જે કર્યું છે એના માટે એક સારો શબ્દ તો કદી નરેન્દ્રભાઈ મોદી બોલી શક્યા નથી, પરંતુ એ દીકરાએ કોઈ અમેરિકાની અંદર આવું ચાલી રહ્યું છે એની વાત મૂકી, એ વાતને તોડી મરોડીને એ રીતે રજૂ કરવામાં આવે છે ગુજરાતમાં, તો આ ગુજરાતનો સૌરાષ્ટ્રનો લુહાર સુથાર સમાજ સાખી નહીં લે, ભાજપને જવાબ આપશે આ વખતે કે તમે જે રીતે અમારા દીકરાને તોડી મરોડીને બતાવી રહ્યા છો બધે, એ સાખી નહીં લે આ વખતે અને જવાબ આપશે ભાજપને, નહીં તો અમારો લુહાર સુથાર સમાજ ક્યાંક ભાજપમાં છે
પણ આ વખતે તમે જુઓ એ રીતનો જવાબ આપશે. અમે ભાજપે લુહાર સુથાર સમાજને ગણ્યો નથી, ભલે અમે વિશ્વકર્મા પુત્ર છીએ, પરંતુ લુહાર સુથાર સમાજનું ખૂબ મોટું પ્રતિનિધિત્વ છે. બીજી વાત તમને કરું કે જ્યારે આ દેશની અંદર છે ને રાજીવજી અને સેમ પિત્રોડાજીએ જે ટેકનોક્રેટ કહેવાય, સેમ પિત્રોડાજી જેને આખા દુનિયા વખાણે છે, એના માટે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ક્યારે એક શબ્દ બોલ્યા? ના. કારણ કે જે હું પણ ધરાવતા પ્રધાનમંત્રી ક્યારેય કોઈના માટે સારું બોલી જ ના શકે. એક તમે જુઓ તો ખરા, આ ક્ષત્રિય માટે જે વાત રૂપાલાજીએ કરીને હવે તમે બંધ બારણે બેઠકો કરી અને ધમકીઓ આપી અને મત લેવાની વાત કરો, એ આ ક્ષત્રિય સમાજ નહીં. અને એમાં જયારે સત્રાણીઓ નીકળી છે ત્યારે તમને તમારી જગ્યા ના બતાવે તો તમે યાદ કરજો 4 જૂન, કે ખબર પડશે તમને કે તમારું કેટલું મોટું નુકસાન થયું. અને મને એમ થાય છે કે હવે લોકલાડીલા પ્રધાનમંત્રી ને અમિતભાઈ શાહ બે આવે છે, અરે એ તો અઠવાડિયે 15 દાડે આવે જ છે ભાઈ ગુજરાત ને અમદાવાદ. બીજાને ધ્યાન હોય કે ન હોય, હું તો બાજુમાં જ રહું છું, મને ખબર જ છે કે અમારા રસ્તા ગમે ત્યારે બંધ થઈ જાય એટલે અમને ખબર પડે કે સાહેબ આયા. એટલે એ તો અહીંયા આવતા જ રહે છે, કારણ કે સૌથી મોટી ચિંતા આ વખતે બંને જણાને ગુજરાતની છે. કારણ કે નિલેશ કુંભાણી ક્યાં છે અત્યારે શોધ્યા જડતા નથી. ના, તમારી વાત સાચી એવી છે કે એ બિનહરીફ થયા, પણ બોણી અમે કરાઈ એનો શબ્દ થોડોક ફેરવી નાખો કે ભાજપે કામ દામ દંડ ભેદથી બોણી કરી લીધી. અને એમાં પણ અત્યારે સુરતના મત વિસ્તાર જે છે સંસદનો, એ વિસ્તારના નાગરિકોની પરિસ્થિતિ એવી કે નાનું મોટું કામ લઈને સાંસદ પાસે જાય મુકેશ દલાલ પાસે તો એ કહી દેશે કે મને ટાઈમ નથી, તો એવું કોઈ નહીં કહી શકે કે સાહેબ મેં તમને મત આપ્યો છે. એ એમ કહેશે ભાઈ હું બિનમરીફ થયો છું, તમે મને મત નથી આપ્યો. એટલે પરિસ્થિતિ સુરત વાળી આવી છે. પરંતુ 100% તમારી વાત સાચી છે કે ક્યાંક ચૂક છે કોંગ્રેસની, એમ એ હું કબૂલ કરું છું. પણ વિશ્વાસ રાખો, દરેક જગ્યાએ એક ફરજિયાત હોય છે અને વિશ્વાસનો ઘાત કુંભાણીએ કર્યો છે ને તમે. પ્રતાપ સ્ટેટમેન્ટ તમે સાંભળ્યું છે કે એ કુંભાણીને, દિલીપભાઈ એક મિનિટ, એ કુંભાણીને ભોગવવાનું આવશે 110%. કારણ કે સાંસદ થઈ ગયા મુકેશભાઈ, શું ભોગવશે મને એક હોય તો સાંસદ પણ ભોગવશે જલસા. કુંભાણીની વાત કરું છું જે સાંસદ થયા, હું મુકેશ દલાલ સાંસદ થયા છે, હું મુકેશભાઈ ની વાત કરું. યસ, ઓકે. અરે હું જગદીશ કુંભાણી ની વાત કરું છું, જગદીશભાઈ ભોગવવાનું આવશે, કોંગ્રેસ પક્ષ પગલા લેશે. અને અત્યારે તો કોંગ્રેસે ભોગવ્યું ને, પણ અત્યારે તો કોંગ્રેસે ભોગવ્યું ને, એ તો ભોગવશે. ત્યારે ભોગવશે દેશમાં છે ને દિલીપભાઈ, જો જીતા હો સિકંદર, આ એવી વાત છે. પણ પ્રજાએ જોયું છે કે શું રોલ ભાજપનો છે અને શું રોલ કોંગ્રેસ પક્ષનો છે. કે જગદીશભાઈ, જે પ્રમાણે ગુજરાતની રાજનીતિ આગળ વધી રહી છે, સમયાંતરે બદલાતી પણ જાય છે ને, હવે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલશે, જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે, ગુજરાતમાં પહેલી વાર એવો બનાવ બન્યો છે, 2 સીટ પર આમ આદમી પાર્ટી, બાકીની 24 સીટ પર કોંગ્રેસ લડી રહી છે, શું લાગે છે કોઈ નવા રાજકીય સમીકરણો આ લોકસભાની ચૂંટણીમાં જોવા મળે? સાહેબ, લાગતું તો આ જો પરસોત્તમભાઈ રૂપાલાની જીભા જોડી જો ન થઈ હોત તો વાત પૂરી થઈ ગઈ હતી. દુનિયાભરના વિશ્લેષકો, ટીવી એજન્સીસ ની જે સર્વે કરનારી જે કઈ એજન્સીસ છે એ લોકો અને બધા જ લોકો એક તરફી જ જુદા હતા કે ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરશે 26-26 જીતીને. પણ કારણ કે પરસોત્તમ રૂપાલા ભાઈ થી થોડીક જીભા જોડી થઈ ગઈ એટલે આ થોડીક રોમાંચક બની છે. 26 બેઠક માંથી આજની તારીખે ભલે મુકેશભાઈ પંચાલ કહે છે, કદાચ એ ભરૂચ વાળી વાત કરે છે, એ સારી વાત છે. અને બાકી આમ આદમી પાર્ટીના પ્રવક્તા જે સંત મૂર્તિ જે છે એ કહી રહ્યા છે 12-13 બેઠક, તો જો કે દરેકને અધિકાર છે એ જુદી વાત છે. પણ ધરાતલ વખત અમારી સૌરાષ્ટ્રની તમને 8-8 બેઠકની ફિગર સાથે હું કહી શકું કે ક્યાં શું ચાલી રહ્યું છે. અને તમને એક્ઝામ્પલ સમજાય એટલે હું રાજકોટનો કહું, એટલે કદાચિત વાત ગળે ઉતરે. રાજકોટમાં 22-24 લાખની 21-22 લાખની ટોટલ મતદારો છે, એમાં 60-65% મતદાન થાય. ચૂંટણીમાં તાપે બહુ હોય છે ને, ઓલમોસ્ટ એવરેજ 60-65% મતદાન થાય, એટલે 12-13 લાખનું મતદાન થશે. હવે 12-13 લાખના મતદાનમાં
લેવા કડવા અને ક્ષત્રિય દલિત અને માઇનોરિટી આ માની લ્યો કે બધા ભેગા થઈ જાય તો શું થાય, 5 લાખ લેવા અને કડવાના થાય છે, 1.5 લાખ જેટલા ક્ષત્રિયો છે અને 1-1.5 લાખ જેટલા માઇનોરિટી અને દલિત ભાઈઓ છે, એટલે 3 થયા, 3 ને 4 સાડા 4 થયા અને ઓલા 5 એટલે 9 લાખ થાય છે. હવે અત્યારે જે મુકેશભાઈ કહે છે કે આમ આદમી પાર્ટી વાળા કહે છે કે ભાઈ બધા જ લોકો એમ કે આ વખતે ખિલાફ છે, જો ક્ષત્રિય સમાજ પણ તમારી જાણ ખાતર 70% જેટલો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી યારે છે નહીં, વર્ષોથી છે. નંબર 1, હવે એ લોકોને આ વખતે બાય હાર્ટ એકદમ લાગી આવ્યું એ માનવાને કોઈ વાંધો નથી, આપણે માની લઈએ બહુ, કારણ કે ગામે ગામ આંદોલન ચાલી રહ્યા છે. પણ શું થાય તમને કહું, તમે ધર્માંતરણ ન કરી શકો, પક્ષાંતરણ કરી શકો, પક્ષાંતરણમાં શું કરી શકો, તમે મત ન આપો, પરંતુ તમારું જે વર્ષોથી તમે પેટર્ન દેતા હો એમાં તમારું બટન દબાવો તમે જાઓ. કારણ કે અત્યારે હું તમને સીધી વાત કરું, આપણે પક્ષાપક્ષી વાળી વાત નથી કરતા, પણ જે જનરલી વાત હકીકત છે તે કે હિન્દુત્વનું સાચું ખોટું એ પછીની વાત છે, ડિબેટમાં કોઈએ એમ ન કહેવું કે આ તો મોદી ભગત છે, પણ સાચું ખોટું જે કહેતો અત્યારે હિન્દુનું પરડું કોના તરફ ભારે છે એ આપણે તમામ પક્ષો છે, માયાવતી કયો, તમે મમતાજી કયો, સપા કયો, સ્ટાલિન કયો, કોંગ્રેસમાં બધું કયો, બધામાં અને નરેન્દ્ર મોદીમાં, તમે ગામમાં દુનિયાભરમાં પૂછો કે હિન્દુત્વનું મોદું કોના તરફ છે, સ્વાભાવિક જ છે, રામલલ્લાના મંદિરથી માંડીને આપણે બધું જાણીએ છીએ કે કમસે કમ એ ભારતીય જનતા પાર્ટી તરફ છે. તો આ જે 70% લોકો 30-40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા હોય એ બીજે બટન દબાવવાનું ન કરે, કરે રિસાય ખરા, રિસાય તો આપણે જેમ ઘરે શું કરીએ છીએ, રિસાઈએ તો જમતા નથી, એમ રિસાય તો મત ના આપે, પણ એ બીજાને દઈ દે એવું તો ઓછું બને. એટલે ક્ષત્રિય સમાજનું આંદોલન જે છે એને અસર કરવાની કરવાની ને કરવાની, અને ગામડા ગામમાં પણ જે ચાલ્યું ગામડા ગામમાં ઓર થવાનું છે, કારણ કે ગામડા ગામમાં શું છે, કદાચ આ લોકસભાની ચૂંટણીમાં ઠીક છે લીડ ઘટશે, હારવા બારવાની વાત નથી આવતી, હા લીડ ઘટશે એ જુદી વાત છે, પણ ગામડા ગામમાં પછી જયારે તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની ત્યારે ગામડા ગામમાં એવું હોય કે 100 ખોરડા ગમે ના હોય પણ 5 ખોરડા પણ જો દરબાર ના હોય તો એ પ્રભાવિત હોય, જંગલમાં હજારો પ્રાણીઓ રહેતા હોય, સિંહ જુદી ઘટના છે, રાજા તો સિંહ જ કહેવાય, એમ ક્ષત્રિય સમાજનો એમાં બહુ પ્રભાવિત બહુ હોય છે. સાહેબ આખરે મારે આખરે આપની પાસેથી એ જાણવું છે કે માની લો 26-26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાનો દાવો કરે છે અને 2 ટર્મ જીતી ગયું છે, આ વખતે ભલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરશન બાપુ દાવો કરે કે મુકેશભાઈ કરે, 1-2 સીટમાં પ્લસ માઇનસ થાય ખરું, જો થાય તો એની ઇફેક્ટ ભારતના રાજકારણમાં કઈ આવે? શોર્ટમાં આપને ખાલી ઇન શોર્ટ કહી દઉં કે જે કઈ કે છે આ લોકો, પણ જેની પાસે સંગઠન હોય છે બુથ લેવલનું એ વાત કોઈ કરતું નથી. તમે લાગણી ભરી વાત કરો કે કોંગ્રેસમાંથી અને ભાજપના તૂટેલા મત કે ભાજપના રૂઠાયેલા લોકો અમને મળી જાય, ઓલા કાગડાની ચાંચ માંથી પૂરી પડે તો શિયાળ કે હું ખાઈ જાઉં, એ પોતિકો માલ ન કહેવાય. પોતિકા માલ એ કહેવાય કે તમે ગ્રાસરૂટ લેવલ ઉપર જાઓ અને તમે તમારા બુથ લેવલની વાત કરો, કાર્યકરો કરો, એવું અત્યારે કોંગ્રેસમાં નથી, એ એક માઇનસ પોઈન્ટ છે. ક્ષત્રિય સમાજની નારાજગી 100% સાચી વાત છે, પણ કેટલીક નડે, કારણ કે જનસંખ્યામાં તો દ્રષ્ટિએ તમે જુઓ તો એ નિર્ણાયક ભૂમિકામાં છે નહીં. એટલે આપની જે તમે શોર્ટમાં કહો તો 26-26 બેઠક જે છે એમાં લીડ ઘટવાની છે, 5-5 લાખની જે વાત કરે છે લીડ 100% ઘટે, પરંતુ એવું નથી લાગતું કે એમાં કોઈ બેઠક ભારતીય જનતા પાર્ટી બાપુ ભાદરકા કેવી રીતે દાવો કરી શકાય 26-26 સીટો ભારતીય જનતા પાર્ટી તરફ, ને કદાચ છે રાજકીય વિશ્લેષકો પણ કહેતા હોય છે, એવી કઈ બાબત, એવા કયા મુદ્દા કે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકે જનતા? જે રાજકીય વિશ્લેષક ને પેલા તો તમારા માધ્યમથી ભગવાનને પ્રાર્થના કે જે વિશ્લેષક તરીકે તના મંતવ્ય આપે, ભાઈ હમણાં બોલતા હતા એમાં સ્પષ્ટ બીજેપી ની લાગણી ક્યાંક ટપકતી હોય, લાગતું માત્ર હવે શા માટે લોકો અમારા ઉપર ભરોસો કરે?
માનો કે હું ભરૂચ નું તમને એક્ઝામ્પલ આપું, 30 વર્ષથી ત્યાં જે સાંસદ છે અને એ 30 વર્ષથી જે લોકોને ગેરમાર્ગે અને અલગ અલગ રીતે જે મત માંગવામાં આવ્યા છે, અને આજે જે ડેડિયાપાડાની અંદર માનો કે અમારા ઉમેદવાર જે જેના એમએલએ છે જીતરભાઈ વસાવા, એક વર્ષ અને ચાર પાંચ મહિનાની અંદર એક એમએલએ તરીકે, એમએલએ નો રોલ શું છે, એમએલએ કઈ રીતે હોઈ શકે, જેને આપણે રોલ મોડલ કહેવાય ને, અમારો નમૂનો કે ત્યાં એક વર્ષને ચાર મહિના માટે ધારાસભ્ય તરીકે કે અમારા સમાજનો અમારા વિસ્તારનો જે અવાજ અને વાસ્તવલક્ષી અવાજ, અને ખાલી પોલિટિકલી લડત નહીં કે અધિકારીને મીઠું લગાડવું અને લોકોને પણ મીઠું લગાડવું, જે સત્ય છે એની સાથે રહેવાની એક નેતાની જે ફરજ છે, નેતાનો જે ધર્મ છે તે બતાવવા ત્યાં ફૂલફિલ કર્યો છે, આ ઉમેદવાર બેઝ ઉપર કરું છું. બીજી વસ્તુ, પાર્ટી આઈડિયોલોજી લેવલે અમને શા માટે પેલું કરે, તો સાચો ધર્મ જે છે, વાસ્તવિક જે ધર્મ છે, ભાઈ હિન્દુ શબ્દવાળી વાત કરી, હું સહમત છું, પણ હું તમારા ગામમાં આવીને ધર્મના નામે તાગડ ધીના કરું અને ખોટે ખોટી લાગણી સાથે પેલી રમત રમું, એક ધર્મ એ છે, અને બીજું વાસ્તવિક છે ધર્મ સમજુ કે ગામમાં હું શિક્ષણ આપું, એ ગામમાં ભરોસો આમ આદમી પાર્ટીને છે, કરું છું કે ભરૂચ સીટ નું રિઝલ્ટ બીજેપીને મોટું સંગરવા માટે. મુકેશ પંચાલ આખરે, મુકેશ પંચાલ, કોંગ્રેસ છે, યસ બાપુ, કોંગ્રેસ જે પ્રમાણે કે જે વિપક્ષ પાસે નેતા નથી, નિયતિ નથી, તમારી પાસે એવો કોઈ ચેન નથી, સંગઠન નથી, 26-26 સીટ ભારતીય જનતા પાર્ટી બે ટર્મથી જીતે છે, કોંગ્રેસની ગજ કેટલી વાગે આમાં, કયો ચહેરો? કોંગ્રેસની પણ ઘણી બધી એવી સીટો છે પોઝિટિવ છે. અને બીજી વાત, મુકેશભાઈ, મુકેશભાઈ પાસે જાણી લઉં જરા, સમય ઓછો. જી મુકેશભાઈ. દિલીપભાઈ, એક તો સમય ઓછો છે, નહીં ચાલે, એક વાત. બીજી વાત એવી, શું કરીએ, 52,000 જેટલા બુથના સ્ત્રી અને પુરુષ સૈનિકો ચૂંટણીમાં તૈયાર છે મતદારને મતદાન મથક સુધી લઈ જવા માટે. અને બીજી વાત, કે ભારતીય જનતા પાર્ટીની ખોખલી વાતો જે જગદીશભાઈ રજૂ કરી રહ્યા છે, પેલા પેજ પ્રમુખ વાળી, એ બળવાખોરો થઈ ગયા છે અત્યારે. જગદીશભાઈ ધરાતલ ઉપર આવો તો તમને ખબર પડશે કે જ્યાં કોંગ્રેસના નેતાઓને લઈ જઈને સંસદ સભ્ય બનાવ્યા છે ને, અત્યારે એ પેજ પ્રમુખો બળવાખોર છે. તમે હવે દિલીપભાઈ, તો પછી આનો મતલબ જ નથી કે અમારે ભગવાન ના હોય તો. ચલો, એક મિનિટ માટે કે હિન્દુત્વની વાત જો કરતા હોય તો રામલલ્લાના દર્શન કરાવવાના જો ખુલાયા હોય તો કોંગ્રેસ પક્ષે ખુલાયા હતા દરવાજા. એટલે હિન્દુત્વ ખાલી સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન હતા એની જગ્યાએ દિલીપભાઈ દેસાઈ હોત તો એમને બનાવવું પડ્યું હોત, એમાં કોઈ નવાઈ કે ધાર મારી. મુકેશભાઈ, ઘણી બધી ચૂંટણીઓ આવી ગઈ, એ પછી ઘણી બધી ચૂંટણીઓ આવી ગઈ. આ ચૂંટણીઓ આવી ગઈ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ વખતે આવ્યો ને ભાઈ, બરાબર. અને બીજી વાત એવી તમને કરવા માંગુ છું કે આ જે નરેન્દ્રભાઈ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારની વાત નથી કરતા, લોકોના મંગળસૂત્ર જતા રહેશે આવી વાત કરે છે. હવે આ મંગળસૂત્રનો દાખલો આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીને શોભે છે, મારે એમના ઉપર ડિપ્યુટી નથી કરવી. અને પ્રિયંકા ગાંધીએ કીધું છે અમારા નેતાએ કે મેરી માને મેરા મંગલ, ઉનકા મંગલસૂત્ર બલિદાન કિયા હૈ. એટલે હિન્દુત્વની વાત ભાજપના મોઢે શોભતી નથી. અને હિન્દુત્વને હવે કોઈ મત, હિન્દુત્વની વાત હોય કે મંગલસૂત્રની વાત હોય, પ્રજા પણ એના ત્રાજવે ક્યાંક ખોલતી હોય છે, એટલે જોવાનું રહેશે. હજુ ઘણો બધો સમય છે, દિગ્ગજ નેતાઓ આવશે, પ્રચારમાં પણ ક્યાંક વળાંક આવશે, એટલે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં ગુજરાતનું રાજકારણ હજુ પણ ગરમાશે, નવા મુદ્દા આવશે, નવી વાતો આવશે. ચર્ચાનું અત્યારે સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ મુકેશ પંચાલ, કરશન બાપુ ભાદરકા, જગદીશ મહેતા, ત્રણે જોડાયા, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, નમસ્કાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાંથી આજની વાત, ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ, નમસ્કાર.